નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ વિષય રસાયણ વિજ્ઞાન યુનિટ 3. આપણે મિત્રો લાસ્ટ લેક્ચરમાં આવર્ત કોષ્ટક વિશે વાત કરી હતી, કેટલા સમૂહો હોય છે, કેટલા આવર્ત હોય છે, બરાબર છે, અને કઈ રીતે એને નામ આપવામાં આવ્યા. આપણે મિત્રો આપણા જે આવર્ત કોષ્ટક છે, બરાબર, મેં આગળ કીધું એ પણ તમને કે ભાઈ આ જે છે મિત્રો પાંચ પાઠ, બરાબર છે, આ જે પાંચ પાઠ છે એ 11મા ધોરણમાં 3 પાઠ અને 12મા ધોરણમાં 2 પાઠ સમગ્ર આવર્ત કોષ્ટક ઉપર આધાર રાખે છે મિત્રો, બરાબર. અને આખું રસાયણ વિજ્ઞાન જ તે મિત્રો આખું આવર્ત કોષ્ટક, પણ આ પાંચ પાઠ તો મિત્રો પ્યોર, બરાબર છે, એ આવર્ત કોષ્ટકના છે. આપણે લાસ્ટ લેક્ચરમાં મિત્રો મેં તમને ઇલેક્ટ્રોન રચના, બરાબર છે, એ પણ સમજાવી અને આપણે સંજ્ઞા અને બધું જોયું. હવે મિત્રો આપણે આવર્ત કોષ્ટકનું સહેજ રિવિઝન કરી નાખીએ અને, બરાબર છે, અને આપણે એને આવર્ત કોષ્ટકને, સમગ્ર આવર્ત કોષ્ટકને મિત્રો કઈ રીતે પાકો કરી શકાય, બરાબર છે, એની આપણે આઈડિયા આપીએ. તો આપણને મિત્રો લાસ્ટ લેક્ચરનું 2 મિનિટ રિવિઝન કરીએ. કેટલા સમૂહો હોય છે મિત્રો? 1, 2. કેટલા હોય છે ટોટલ? 18 સમૂહો હોય છે મિત્રો, બરાબર છે. ત્યારબાદ આવર્ત કેટલા હોય છે મિત્રો? આડી લાઈનો, અહીંયા હાઇડ્રોજન અને હિલિયમ 2, પહેલામાં 2, બીજામાં બીજા આવર્તમાં મિત્રો આડી લાઈનમાં 8, ત્રીજા આવર્તમાં આડી લાઈનમાં 8, ચોથા આવર્તમાં મિત્રો આડી લાઈનમાં 18, પાંચમા આવર્તમાં મિત્રો આડી લાઈનમાં 18, છઠ્ઠા આવર્તમાં આડી લાઈનમાં મિત્રો 32. શા માટે? કારણ કે અહીંયાથી જે છે મિત્રો, અહીંયાથી જે ઘટે છે એ વાસ્તવમાં પહેલી લાઈન છે, અહીંયા છે. એની પછી નેક્સ્ટ જે 7મા આવર્તમાં છે મિત્રો એમાં પણ 32, અને જે અહીંયા છે મિત્રો, બરાબર, ઘટે છે એની પછીની નીચેની લાઈન, બરાબર છે. ચાલો હવે એની પછી મિત્રો આપણે આગળ, બરાબર, આવર્ત કોષ્ટકને આપણે સમજ્યું હતું કે આવર્ત કોષ્ટકને મિત્રો 4 ભાગમાં વહેંચવામાં આવે. આ 2 સમૂહ, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2, એને એસ વિભાગ. ત્યારબાદ સમૂહ નંબર 13, 14, 15, 16, 17 અને 18, એને પી વિભાગ. ત્યારબાદ મિત્રો ત્રીજા સમૂહથી લઈ અને 12મા સમૂહ સુધી એને મિત્રો કહેશું આપણે ડી વિભાગ. અને જે મિત્રો નીચે 2 લાઈન આપેલી છે, બરાબર, જે એક એક લાઈનમાં 14 14 તત્વો છે મિત્રો, એને આપણે કહેશું એફ વિભાગ. યાદ કરો આને સંક્રાંતિ તત્વો પણ કહેવાય મિત્રો, અને આને આંતર સંક્રાંતિ, કારણ કે આ સંક્રાંતિ તત્વોની વચ્ચે આવેલા છે એટલા માટે એને આંતર સંક્રાંતિ કહેવાય. હવે મિત્રો હું તમને કઈ રીતે પાકી કરવાની રીત આપીશ, જો હું તમને પહેલા 12 થી બેઝિક રીત આપી દઉં, બરાબર છે મિત્રો. જો હું તમને પહેલા આમ સમૂહમાં, સમૂહ નંબર 1 આમ ઊભો પાકો કરવાની રીત આપીશ. જો ઉદાહરણ તરીકે હું તમને આપી જ દઉં, હા લી ના કે રૂબી છે ફ્રાન્સ, હા હાઇડ્રોજન લિથિયમ લી ના સોડિયમ કાય, બરાબર છે, પોટેશિયમ રૂબી, રૂબેડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ, રૂબી છે ફ્રાન્સ. ત્યારબાદ મિત્રો 2 મેંગી કે સર 12. સમજાણું તમને સમૂહ નંબર 1 ને પાકી કરવાની રીત, બીજા સમૂહને પાકી કરવાની રીત. ત્યારબાદ અહીંયા જોઈએ આપણે 13મા સમૂહમાં જોઈએ, બાલ ગંગાધર ઇન્ડિયન થેના, બરાબર છે, પછી કાસી જી સન લેડ અને ફ્લોરો. ત્યારબાદ નાપાસ થઈએ તો SBBI માં મેનેજર બનાય, બરાબર છે. તો આ જે છે મિત્રો આપણે ઘણી બધી ટેકનિકો છે જે તમને આપણે કહીશું. ત્યારબાદ જે સમૂહ નંબર 1, સમૂહ નંબર 2, ત્યારબાદ મિત્રો આપણે શીખીશું યાદ રાખવાની રીત સમૂહ નંબર 13, 14, 15, 16, 17 અને 18. ત્યારબાદ મિત્રો શરૂ કરીશું આપણે આડી લાઈનો. જો આડી લાઈનો 21 થી 30 નંબરના તત્વો મિત્રો કેમ યાદ રાખવા, ત્યારબાદ 39 થી લઈ અને એ 48ના કેમ યાદ રાખવા, ત્યારબાદ આ લાઈન 57થી શરૂ કરી અને 80 સુધીના, ત્યારબાદ 89થી શરૂ કરી 112 સુધીના મિત્રો, બરાબર છે. નેક્સ્ટ ફ્લોરિનમાં જે, સોરી, આ જે એફ વિભાગમાં છે મિત્રો જે 14 14ના 2 લાઈન, એ પણ કઈ રીતે પાકા કરવા એ પણ મિત્રો આપણને જણાવવાનું છે. આ હું તમને મિત્રો શીખવાડું કે કઈ રીતે પાકું કરવાનું છે, પણ સૌથી પહેલા મિત્રો અગત્યનું એ વસ્તુ છે, બરાબર છે, કે તમને એમાં નામ આવડવા જો. ઉદાહરણ તરીકે આને મિત્રો શું કહેવાય, તમને ન આવડતું હોય તો DBDB છે, બરાબર છે, એને ડબ નિયમ કહેવાય.
તમને આવા નામ મિત્રો આવડતા હોવા જોઈએ. તમને કદાચ પૂછવામાં આવે છે કે ઓએસ ને શું કહેવાય, બરાબર? ઓસ્મિયમ, બરાબર છે. ત્યારબાદ આને શું કહેવાય મિત્રો, એફઆર ને ફ્રાન્સિયમ, બરાબર છે. તો આવા જે છે એ તમને મિત્રો માની લો કે આને શું કહેવાય, બરાબર છે. પીબી છે, બીઆઈવી બિસ્મથ છે, એન્ટીમની એસબી છે મિત્રો, એસબી, તો એને શું કહેવાય, એન્ટીમની. તો તમને આવું આવડે જ નહીં મિત્રો, સંજ્ઞાના પૂરા નામ ન આવડે તો મિત્રો હું તમને પાકી કરવાની રીત જે આપું છું એ પણ તમને મિત્રો ઓછી ફાવે. તો મારો આ લેક્ચર જે વિડીયો મિત્રો છે, વિડીયો લેક્ચર્સ, એ તમને બધી સંજ્ઞા મિત્રો આવડી જાય ને તો એ પાકું કરવું મિત્રો ખૂબ જ સરળ અને ઝડપી છે. તો તમારે શું કરવાનું મિત્રો, કોઈ પણ સંજ્ઞા આડી અવળી હોય, બરાબર, બીએચ ને શું કહેવાય, એચએસ ને શું કહેવાય, એમઆર ને, ડીએસ ને, આરજી ને, સીએન ને, એનએચ ને, એફએલ ને, બરાબર છે. તો બધાની સંજ્ઞા, બરાબર, ડબલ્યુ ને શું કહેવાય, એચએફ ને, જો બધાને હાફ નિયમ કહેવાય, ટંગસ્ટન્સ કહેવાય, બરાબર, રુથરફોર્ડિયમ કહેવાય, એવું બધું તમને આવડવું જોઈએ મિત્રો. તો મેં તમને જે પીડીએફ ફાઇલ મોકલી છે એમાં બધાના ગુજરાતીમાં નામ લખેલા છે મિત્રો, ઇલેક્ટ્રોન રચના લખેલી છે, સંજ્ઞા લખેલી છે, પરમાણ્વીય દળ લખેલા છે. તો એ બધું જ તમારે બેઠા બેઠા નિરાતે, કારણ કે તમારે મિત્રો રસાયણ વિજ્ઞાનમાં પાવરફુલ થવું છે. તો મેં કીધું પાંચ પાઠ તો એના ઉપર આધાર રાખે, પણ બાકીનું આખું જ રસાયણ વિજ્ઞાન ત્રીજા પાઠની શરૂઆતની જે હાઇલાઇટ છે મિત્રો એને વાંચો તો તમને એવું કહે છે, આવડત કોષ્ટક ના આવડે તો રસાયણ વિજ્ઞાન આવડે નહીં, બરાબર છે. એ ટૂંકી અને સિમ્પલ વાત. તો આપણે મિત્રો આજના લેક્ચરમાં આપણે આ જે કોષ્ટક છે કે જેમાં 1 થી લઈને 118, બરાબર, એ કઈ રીતે પાકા કરી શકાય તો, બરાબર, અને જે મેં લાઈન આપી છે મિત્રો એ મારી મેળે જાતે બનાવેલા આપણે જે છે એ જોઈએ, અને તમે એ સૂત્રો છે મિત્રો એને તમે વારંવાર પાકા કરતા રહેવાના. ચાલો આ મિત્રો જો પરમાણ્વીય ક્રમાંક, સંજ્ઞા, બધાના નામ છે, બધાના પરમાણ્વીય દળ, આપણે માત્ર 1 થી લઈને 20 સુધીના દળ પાકા કરવાના છે, બરાબર, અને ઇલેક્ટ્રોન રચના પણ મિત્રો આપણે બધાની અત્યારથી પાકી કરી નાખવાની છે. જો આ 118 સુધીના તત્વોના બધાના સંજ્ઞા, નામ, દળ અને ઇલેક્ટ્રોન રચના મિત્રો મેં આપેલી છે. જો મિત્રો આ પાકા કરવાના આવર્ત કોષ્ટકને યાદ રાખવાની રીત જો મિત્રો હું તમને કહું છું, અહીંયા મેં બધાના ક્રમ પણ લખી નાખેલા છે, જો છે બધાના ક્રમ, મને મિત્રો જેમ જેટલો આવડે છે આવર્ત કોષ્ટક, બરાબર છે, સંપૂર્ણ આવડે છે, તો તમને પણ એ ઝડપથી આવડી જશે. જો હું બધાના નંબર શીખવાડું, મને તો તમે કોઈ પણ વચ્ચેથી પૂછો મિત્રો તો પણ આવડે અને તમને પણ એ આવડી જશે. જુઓ મિત્રો, સૌ પ્રથમ એ નક્કી કરો કે મિત્રો પહેલા આવર્તમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાતા હતા, યાદ કરો આપણે 2, હાઇડ્રોજન અને હિલિયમ. બીજામાં કેટલા હોય મિત્રો, 8 હોય, બરાબર છે, 8 હોય. ત્રીજામાં કેટલા હોય છે મિત્રો, 8 હોય છે. ચોથામાં કેટલા હોય છે મિત્રો, 18 હોય છે. પાંચમા આવર્તમાં કેટલા હોય છે, 18 હોય છે. છઠ્ઠા આવર્તમાં કેટલા હોય છે, 32 હોય છે. અને સાતમા આવર્તમાં કેટલા થતું હોય છે, 32 હોય છે. ટોટલ મિત્રો 118 થાય છે. સમજાણું તમને, પહેલા આવર્તમાં 2 હાઇડ્રોજન અને હિલિયમ, ત્યારબાદ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, બરાબર છે, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, બરાબર છે, એની પછી જે આર્ગોન કે જે લાસ્ટ એન્ડિંગમાં આવતા ક્લોરિન અને આર્ગોન. તો આ મિત્રો જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું, પહેલા આવર્તમાં 2, 8, 8, 18, 18, 32, 32, અને આ જ પ્રમાણે મિત્રો ઇલેક્ટ્રોનના મુખ્ય ક્વોન્ટમ અંકમાં તમારે ભરવાના. જો n બરાબર 1 હોય તો એમાં 2 ઇલેક્ટ્રોન સમાશે મિત્રો પ્રથમ કક્ષામાં, મુખ્ય ક્વોન્ટમ અંક, બરાબર. બીજો મુખ્ય ક્વોન્ટમ અંક હોય મિત્રો તેમાં 8 ઇલેક્ટ્રોન, એની પેટા જાણીને એમાં ભરવાનું. ત્રીજો ક્વોન્ટમ અંક હોય મિત્રો 8, ચોથો ક્વોન્ટમ અંક હોય 18, પાંચમો ક્વોન્ટમ અંક હોય 18, છઠ્ઠો ક્વોન્ટમ અંક હોય 32, સાતમો ક્વોન્ટમ અંક હોય એમાં મિત્રો 32 ઇલેક્ટ્રોન તમારે ભરવાના, બરાબર છે. તો આવી રીતના તમારે ભરવાના. હવે મિત્રો તમને આડાવળી પૂછે ક્રમ તો એ તમને આવડે નહીં, હું તમને જો સમજાવું આખા આવર્ત કોષ્ટકના ક્રમ આપતા. ઉદાહરણ તરીકે મિત્રો અહીંયા 3 નંબર છે, તમારે અનુમાન લગાડવું કે આની નીચે શું આવશે, કેટલામાં આવશે, તમારે અનુમાન લગાડવું. તો 3 ક્યાં આવે મિત્રો, પહેલા આ કોની વચ્ચે આવે, 2 અને 8 ની વચ્ચે આવે ને 3, ચાલો 3 આવશે. તો હવે એમાં તમે મિત્રો 3 માં 8 નાખો
3 માં કેટલા નાખો 8 એટલે હવે જો મિત્રો 3 માં 8 નાખો તો કેટલા થઈ જશે 11 આવી ગયું ચલો ઓકે હવે 11 માં મિત્રો પાછા 8 નાખો 11 માં 8 નાખો એટલે શું થશે મિત્રો 19 19 માં પાછા મિત્રો 18 નાખો તો 37 37 માં મિત્રો પાછા 18 નાખો 55 55 માં મિત્રો પાછા 32 નાખો એટલે 87 તો તમને સમજાણો આ ક્રમ કઈ રીતે છે ઉદાહરણ તરીકે તમારે મિત્રો અહીંયા સમજવું છે અહીંયા જો 5 બોરોનનો નંબર કેટલો છે 5 તો એની પછી નીચે નીચે કેટલા કેટલા ક્રમ આવે જાણવું હોય તો મિત્રો આનાથી સિમ્પલ જાણી શકાય 5 ક્યાં આવે મિત્રો અહીંયા આવે 5 આની વચ્ચે 2 અને 8 ની વચ્ચે 5 આવે ઓકે ચલો હવે મિત્રો એમાં 8 નાખો બરાબર છે આ જે છે 5 નંબર આવ્યો ને મિત્રો ચલો એમાં શું નાખવાનું છે તમારે 8 બરાબર છે તો 5 અને 8 કેટલા થશે મિત્રો 13 13 થશે જો બીજી લાઈન થી શરૂ થાય છે મિત્રો એટલે બીજી લાઈન થી શરૂ કર્યું 13 13 માં પાછા 18 નાખો કેટલા થશે 31 31 માં મિત્રો પાછા 18 નાખો કેટલા થશે 49 49 માં મિત્રો પાછા 32 નાખો કેટલા થશે 81 81 માં મિત્રો પાછા 32 નાખો એટલે 113 તો સમજાણો તમને કઈ રીતનું આખું સેટિંગ બેસે છે જો મિત્રો 25 નંબર છે કેટલા નંબર છે મિત્રો 25 નંબર તો તમને ખ્યાલ ન હોય તો હું તમને શીખવાડી દઉં સાથે સાથે તો એ મિત્રો અહીંયા 18 થી શરૂ થશે બરાબર છે કારણ કે આટલી લાઈન જો પહેલી લાઈન વહી જાય મિત્રો કારણ કે 25 અહીંયા આવ્યું ને મિત્રો 25 અહીંયા આવ્યું ને તો પહેલી લાઈન તો વહી ગઈ તો આવી રીતના મિત્રો લખાય જો આ પહેલી લાઈન તો વહી ગઈ મિત્રો ઓકે તો અહીંયાથી શરૂ થાય ને કેટલામી લાઈનથી શરૂ થાય એલો બીજો ત્રીજો અને ચોથા આવર્તથી શરૂ થાય ને મિત્રો તો આ બે નહીં એડ કરીએ આ બીજી લાઈનમાંથી જો કોઈ હોય ને તો 8 ને નહીં લઈએ ત્રીજી લાઈનમાંથી હોય તો મિત્રો અહીંયા કેન્સલ કરીશું આ તો મિત્રો ચોથી લાઈનનો છે બરાબર છે કઈ લાઈનનો છે ચોથી લાઈનનો છે તો આપણે જે છે આને આગળ કેન્સલ કરશું ને ચોથી લાઈનની પછીનો છે ને તો હવે જોઈએ મિત્રો 25 25 માં તમે 18 નાખો 25 માં તમે શું નાખો ચોથી લાઈનથી શરૂ કરવાનું ચોથી લાઈનથી શું કરવાનું શરૂ કરવાનું તો ચોથી લાઈન પછી એમાં 18 આવે તો 25 માં તમે 18 નાખો કેટલા થયા મિત્રો 43 43 માં 32 નાખો 75 75 માં 32 નાખો 107 તો આ તમને સમગ્ર મિત્રો આવડી જાવું જોવે સાવ સહેલું છે જો અહીંયા 4 થી કરો તો એ પ્રમાણે અહીંયાથી શરૂ કરવાનું મિત્રો બરાબર છે પહેલી લાઈનથી બાદ કરીને 8 કરો એટલે 12 12 માંથી 18 8 નાખો એટલે 20 20 માંથી 18 નાખો 38 38 માં 18 સોરી 32 નાખો એટલે 56 એની પછી પાછા 32 નાખો એટલે સોરી આમાં 18 નાખો એટલે આ જે છે ને આની પછીનું શરૂ થાય ને એટલે પછી મિત્રો આપણે 32 નાખીશું એટલે આ સમગ્ર કોષ્ટક છે મિત્રો બરાબર તમે ધ્યાનથી ધ્યાન રાખો આપો તો તમને આખો આવડી જાય ચાલો હવે મિત્રો આપણે હું તમને પહેલી આ બે લાઈન બાકી કરવાની રીત આપું છું બરાબર અહીંયા મિત્રો હાઇડ્રોજન માની લ્યો હાલીના કે રૂબી છે છે સે બરાબર છે આપણે સે આપીએ સે ફ્રાન્સ હા એટલે હાઇડ્રોજન લી એટલે લિથિયમ ના એટલે સોડિયમ કે એટલે પોટેશિયમ રૂબી એટલે રૂબેડિયમ સે એટલે સીઝિયમ ને ફ્રાન્સ એફ આર એટલે ફ્રાન્સિયમ તમને મિત્રો આવું આવડી જવું જોવે ચલો આપણે એ લાઈન એક એક વિશે આપણે જોતા જઈએ જો મિત્રો અહીંયા મેં લખેલી છે સમૂહ નંબર 1 ને પાકી કરવાની રીત બરાબર છે હાલીના કે રૂબી છે ફ્રાન્સ બરાબર જો એનું સૂત્ર પણ અહીંયા શોર્ટકટ આપેલું છે મિત્રો હાલીના કે રૂબી છે ફ્રાન્સ તમારે માત્ર શું યાદ રાખવાનું છે મિત્રો જેટલી વાર લખે યાદ રહે એટલી વાર લખવું પડે તો લખો પણ આ વાક્ય તમે યાદ રાખો મિત્રો હા લીના કે રૂબી છે ફ્રાન્સ અને જો હું તમને સમજાવું મિત્રો આનો પ્રશ્ન બનાવી અને તમારા મનમાં આમાં બહુ હાસ્ય બહુ વધારે ઊભું થશે એટલે જોઈએ આપણે જો મિત્રો હા લીના કે રૂબી છે ફ્રાન્સ કોઈકે તમને પ્રશ્ન પૂછ્યો મિત્રો તમારા ફ્રેન્ડે કે ભાઈ આપણે આ સ્કૂલમાં જે ભણે છે લીના અને રૂબી એ ક્યાં છે તમને કોઈ કે મિત્રો પ્રશ્ન પૂછો શું પ્રશ્ન પૂછો કે ભાઈ આપણા ક્લાસમાં લીના અને રૂબી નામની છોકરી ભણે જો આપણે એવું યાદ રાખીશું મિત્રો કે લીના અને રૂબી બે છોકરીઓ છે લીના અને રૂબી બે છોકરીઓ છે અને આપણને પૂછવામાં આવે એ ક્યાં છે લીના અને રૂબી બે છોકરીઓ છે અને આપણને પૂછવામાં આવે ક્યાં છે
તો તમે એ પ્રશ્ન પણ લખી શકો મિત્રો, તમારે યાદ રાખવું હોય તો, કે લીના અને રૂબી ક્યાં છે એવું જો તમને પૂછવામાં આવે તો તમે જવાબ શું આપો મિત્રો, તો કે હા ભાઈ લીના કે રૂબી છે ક્યાં છે, ફ્રાન્સમાં છે, બરાબર, ફ્રાન્સ બરાબર દેશનું નામ છે, તો લીના અને રૂબી ફ્રાન્સ છે. તો આવી રીતના પાકું કરી શકાય, હા લી લી એટલે લિથિયમ, જો આને કનેક્ટ તમારે કરતું જવાનું, પહેલા તમારે મિત્રો આ જે છે ને સંજ્ઞાના ગુજરાતી નામ પાકા કરી લેવાના, એટલે આ ઝડપથી આવડી જાય. હા લી ના કે રૂબી છે ફ્રાન્સ, હાઇડ્રોજન લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ. ત્યારબાદ સમૂહ નંબર મિત્રો બે, જો પાછું એના માટેનું સૂત્ર મિત્રો, બે મેંગી કેસર બારા, આપણને જે સાહેબ ભણાવે એ સાહેબ આગળ આપણે શું માગી શકીએ, આપણે જો ભણવું હોય ને સાહેબને પરાણે પરાણે ભણાવવા હોય તો આપણે શું માગી શકીએ સાહેબને, સાહેબ અમને બે મેંગી આપો, નહીં તો તમે મેંગી ખબર છે ને તમને, મેંગી મેંગી બનાવીને ઘરે આપણે ખાતા હોઈએ, બરાબર મિત્રો, મેંગી. તો આપણે સાહેબને શું કહી શકીએ મિત્રો, તમારે જો સાહેબ પરાણે પરાણે અમને ભણાવવા હોય, અમારે નથી ભણવું પણ તમારે પરાણે ભણાવવા હોય તો અમને બે બે પેકેટ મેંગી ના આપો, નહીં તો તમે બહાર આવ્યા જાઓ, બરાબર છે. તો આપણે શું કહી શકાય મિત્રો, બે પેકેટ મેંગી ના આપો કે સર તમે બહાર આવ્યા જાઓ, તો જ નકર બે મેંગી ના પેકેટ આપો તો જ અમારે ભણવું, નહીં તો ભણવું નથી. તો આપણે શું કહી શકાય મિત્રો, જુઓ જો આના માટે, બે મેંગી કે સર બારા, તો સર તમે બે મેંગી ના પેકેટ આપો, નહીં તો ક્લાસમાંથી બારા જતા રહ્યો. તો બે મેંગી કે સર બારા, બરાબર, એ આપણો જવાબ થયો. તો ચાલો જુઓ, બે બે એટલે બેરિલિયમ, મેંગી એટલે મેંગે એમજી મેંગેનીઝ, બરાબર છે, એમજી, કે કે એટલે મિત્રો કેલ્શિયમ, સર એસ આર સર એટલે સ્ટ્રોન્શિયમ, બા એટલે બેરિલિયમ, બા રા રેડિયમ, રા થઈ ગયું બા રા, બે મેંગી કે સર બારા. સાથે સાથે મિત્રો તમને આવડવું જોઈએ બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બોરિયમ ભલા બેરિયમ અને રેડિયમ, આ તમને મિત્રો આવડવું જોવે તો જ તમને મિત્રો વધારે ને વધારે મજા આવશે. ચાલો આ મેં તમને મિત્રો બે સમૂહ પાકા કરવાના સૂત્રો આપ્યા. આ જે સૂત્રો છે ને મિત્રો સૌથી તકલીફ એ પડશે કે આ તમારે પાકા છે ને પાંચ પાંચ વાર સાત સાત વાર લખીને પાકા કરવાના, અને તમે મિત્રો આવરત કોષ્ટક મોઢે કરી નાખશો ને તો તમને સૌથી ભણવામાં સહેલું રસાયણ વિજ્ઞાન લાગશે, બરાબર છે. ચાલો એની પછી આપણે જોઈએ નેક્સ્ટ સમૂહ નંબર મિત્રો તેર. જો આપણે ફરીવાર ઓલા કોષ્ટક ઉપર નજર નાખીએ મિત્રો, જો આમાં શું આપ્યું હતું સૂત્ર મિત્રો પહેલી લાઈનમાં, હા લીના કે રૂબી છે ફ્રાન્સ, બે છોકરીઓ હતી લીના અને રૂબી, અને આપણને પૂછવામાં આવ્યું ક્યાં છે, તો આપણે કીધું ભાઈ હા એટલે હાઇડ્રોજન, લીના કે રૂબી છે ફ્રાન્સ. ત્યારબાદ આપણે સરને લેક્ચર લેવા નહોતા દેવા, તો સરને અરે હું કન્ડિશન રાખી, બે મેંગી આપો નહીં તો સર તમે બારા જતા રહ્યો, તો શું થશે બે મેંગી કે સર બારા, બરાબર છે. હવે મિત્રો આપણે સમૂહ નંબર તેર ને પાકો કરીશું. જો તેર ને બાલ ગંગાધર ઇન્ડિયન થેના, બાલ બરાબર બાલ બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ ને નિહોનિયમ, બરાબર છે, બાલ ગંગાધર ઇન્ડિયન થેના. ત્યારબાદ મિત્રો આપણે ચૌદમો નંબર પાકો કરીશું, બરાબર, પંદરમો નંબર સોળમો નંબર અને ઠેઠ આપણે અઢાર નંબર સુધી આપણે મિત્રો એવી રીતના પાકા કરતા જઈશું. જો પહેલો બીજો નંબર થઈ ગયો સમૂહનો, પછી તેરમો ચૌદમો પંદરમો સોળમો સત્તરમો અને અઢારમો, બધાને સૂત્ર પણ આપી દો મિત્રો, બાલ ગંગાધર ઇન્ડિયન થેના કાસી જી સન લેડ ફ્લોરો, બરાબર, નાપાસ થાય તો SBBI માં મેનેજર બનાય, OCC ટેમ્પો લવર, બરાબર, ફ્લાવર કલર બ્રાઉન AAT, એની પછી હિના ઓર કરીના કી એક્સરે રંગીન ઓરેન્જ, તો હું તમને મિત્રો ડિટેલમાં શીખવાડું, બરાબર છે. ચાલો આપણે તેરમો સમૂહ કઈ રીતે યાદ રાખવો, આ બધા તત્વોને લાઈનમાં કઈ રીતે યાદ રાખવા, ચૌદમામાં પંદરમામાં સોળમામાં સત્તરમામાં અને અઢારમામાં કઈ રીતે યાદ રાખવા મિત્રો, એનો આપણે અભ્યાસ કરીએ. ચાલો જોઈએ
समूह नंबर सॉरी अपने जोता था समूह नंबर थेर। चाल जो मित्रों ठेठ आया सुधीना तेर मा समूह ले जो आचो तो बाल गंगाधर इंडियन थे तमने एम थतुं छे मित्रों सर आ वच्चे आवी गयुं छे बराबर छे पण आपणे याद राखवानुं आपणे घणी वार खबर જ્યારે નાના હતા ત્યારે ગંગાધર આવતા હતા બરાબર છે ને ટીવીમાં મૂવીમાં શક્તિમાન ગંગાધર શક્તિમાનનું નામ હતું મિત્રો ગંગાધર અને આપણને પૂછવામાં આવે મિત્રો હિન્દીમાં કે ભાઈ બાલ ગંગાધર કોણ છે આપણે જે શક્તિમાન પહેલાના સમયમાં આવતું બરાબર એનું નામ ગંગાધર હતું મિત્રો તો આપણને પૂછવામાં પ્રશ્ન એવો આવે કે ભાઈ જે ગંગાધર હતો બાળક જે ગંગાધર હતો એ કોણ હતો બરાબર છે આપણને કોઈકે પૂછવું તો આપણે શું કહી શકીએ મિત્રો જવાબમાં તો કે બાલ ગંગાધર ઇન્ડિયન છે એટલે ભારતીય હતા એમ બરાબર ભારતના હતા ને એમ પાછું આપણે ના લગાડીશું કારણ કે આપણા સૂત્રમાંથી આ બનશે તો શું કહેશું આપણે આપણને કોઈ કે પૂછ્યું હોય મિત્રો કે જે બાલ ગંગાધર છે એ ક્યાંના હતા તો આપણે કહીશું બાલ ગંગાધર ઇન્ડિયન છે ને આપણે તરત કહીશું બાલ ગંગાધર ઇન્ડિયન છે ને એ તો આવું સિમ્પલ છે એટલે આપણે એમ કહીએ કે બાલ ગંગાધર ઇન્ડિયન છે ને તો આપણે જોઈએ મિત્રો બા એટલે બી આલ આલ એટલે મિત્રો એલ્યુમિનિયમ ગંગાધર એટલે ગેલિયમ મિત્રો તમે આની સામે ગુજરાતી નામ આના લખી નાખો ને મિત્રો ગુજરાતી સંજ્ઞા તો તમને ઝડપથી આવડશે આયન એટલે એને ઇન્ડિયમ કહેવાય મિત્રો ઇન્ડિયમ બરાબર છે થે થે એટલે મિત્રો થેલિયમ બરાબર નિહોનિયમ ના એટલે મિત્રો નિહોનિયમ તો આને કઈ રીતે પાકું કહી શકાય મિત્રો બાલ ગંગાધર ઇન્ડિયન છે ના બરાબર છે અને આના બધાના નામ આપણે યાદ રાખી લેવાના અને આ સૂત્ર મિત્રો ખાસ પાંચ પાંચ વાર સાત સાત વાર જેટલી વાર લખાય એટલી વાર લખી અને પાકું કરવાનું હવે જો આમાં પ્રશ્ન શું બન્યો હતો મિત્રો આપણને કોઈકે પૂછ્યું હતું કે ભાઈ બાળ ગંગાધર ક્યાંનો હતો બરાબર છે શક્તિમાનની સિરિયલમાં જે આવતો હતો તે તો કહે છે કે ભાઈ બાળ ગંગાધર થાય કોણ હતા બાળ ગંગાધર ઇન્ડિયન છે ને બરાબર છે આપણે એને જવાબ આપ્યો હવે સમૂહ ચૌદ મિત્રો કે જેમાં કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન લેડ અને ફ્લોરિયમ આવે છે બરાબર છે તો આપણે એનું નામ આપણે વિચારીએ જો શું કહે છે આનું નામ કાસી જી સન લેડ ફ્લોરો જો હું તમને નામ આપું આ જે કાસી જી છે ને મિત્રો કાસી જી ઈ એક બેનનું નામ વિચારો તમે કે કાસી જી નામના બેન છે આપણે કાશીમાં કાશીમાં નથી કરતા બધા તો કાશીજી આપણે થોડીક એને શું આપ્યું માન સન્માન આપ્યું એની પાછળ જી લગાડી દીધો બરાબર છે કાશીજી એનો સન સન એટલે યાદ કરો મિત્રો છોકરો ઇંગ્લિશમાં સન એટલે છોકરો એના બે છોકરા હતા કોણ તો કે લેડ અને ફેલેરો બરાબર કાશીજીના બે છોકરા હતા એનું નામ શું હતું મિત્રો લેડ અને ફેલેરો તો હવે તમને યાદ રહી જશે હાઉ સિમ્પલ છે કે આપણી બાજુમાં રહેલા કાશી આપણને કોઈ કે પ્રશ્ન પૂછ્યો હોય મિત્રો કે ભાઈ કાશીજીને કેટલા છોકરાને કોણ હતા કાશીજી એટલે આપણી બાજુમાં રહેતી બેન બરાબર છે તો કાશીજીને કેટલા છોકરાની આપણે ઇંગ્લિશમાં પૂછ્યું કાશીજીને કેટલા સન હતા અને કોણ હતા કાશીજી આપણી બાજુમાં રહેતા બેન એને કેટલા સન એટલે છોકરાઓ હતા બરાબર છે તો આપણે તરત કહીશું ભાઈ કાશીજી સન લેડ અને ફ્લોરો તાત્કાલિક જવાબ છે કાશીજી સન લેડ અને ફ્લોરો બરાબર છે તો કાશીજી નામના બેન એના સન એટલે છોકરા કોણ લેડ અને ફલેરો તો આના ઉપરથી આખું યાદ રહી જાય કા એટલે મિત્રો કાર્બન સી સિલિકોન જી જર્મેનિયમ સન બરાબર છે અને સ્ટીન બરાબર છે સન બરાબર છે સ્ટેનિયમ ત્યારબાદ લેડ પીબી લેડ અને ફ્લેરો એટલે એફ એન તો આ કઈ રીતે મિત્રો યાદ રહેશે તમને તો કે કાશીજી સન લેડ એન્ડ ફ્લેરો તો કાશીજીના બે છોકરા સન સોરી કાશીજીના બે છોકરા સન લેડ અને ફ્લેરો તો આવી રીતના મિત્રો તમે આને યાદ રાખો અને મગજને પ્રશ્ન પૂછવાનો મિત્રો કે કાશીજીને કેટલા છોકરાઓ હતા બે કોણ લેડ અને ફ્લોરો તો તમે મિત્રો આ ચાર વાક્ય યાદ રાખી નાખો ને હાલ બરાબર ફરી એક વાર રિવિઝન હા લીના કે રૂબી છે ફ્રાંચ બે મેંગી કેસર બારા પછી બાલ ગંગાધર ઇન્ડિયન થેના કાશી જીસન લેડ ફ્લોરો એટલે ચાર સમૂહ તમને મિત્રો યાદ
રહી ગયા બરાબર આમાં સાત આવે સાત તત્વો આવે આમાં છ આવે તેર અને આમાં છ તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ ચાર સૂત્રથી મિત્રો પચીસ તમને તત્વના નામ યાદ રહી જાય બરાબર છે ચાલો તમને ખબર પડી ગઈ ને આમાં બધાને ચાલો આગળ તમે એવું લાગે મિત્રો તો લેક્ચર છે એ સ્ટોપ કરતા કરતા તમારી બુક્સમાં નોટ બનાવતા બનાવતા લખો ત્યારબાદ સમૂહ નંબર પંદર જો મિત્રો સમૂહ નંબર પંદર ચાલો આ યાદ રાખવા માટેનું સૂત્ર મિત્રો બરાબર છે નાપાસ થાય તો એસબીબીઆઈ આપણી આગળ જે બેંક છે એનું નામ શું છે ખબર મિત્રો એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ અહીંયા નવી બેંક આવી ગઈ બરાબર છે એસબીબીઆઈ આ એસબીઆઈ બેંક યાદ નહીં રાખવાની આપણે શું રાખશું મિત્રો એસબીબીઆઈ બરાબર છે બેંકમાં મેનેજર બનાય જો આપણે આપણે કદાચ માની લો કે મિત્રો દસમામાં હોઈએ કે બારમામાં નાપાસ થયા હોઈએ બરાબર છે અને આપણને ક્યાંય નોકરી ન મળતી હોય તો કઈ બેંકમાં નોકરી મળી જાય તમને મિત્રો એસબીબીઆઈ એમાં પાછા કઈ જગ્યાએ બની જાય આપણે મેનેજર બનાય ખબર પડી તો આપણે મિત્રો નાપાસ થઈએ નાપાસ જો આ શબ્દ જે છે મિત્રો આપણે જોઈશું હમણાં નાપાસ થઈએ તો એસબીબીઆઈ બેંકમાં મેનેજર બનાય બરાબર એટલે તમારા પપ્પા કહેતા હોય કે નાપાસ થાય તો હું કરીશ તો આપણે શું કહેવાનું મિત્રો તો કે અમે નાપાસ થઈએ નાપાસ થઈશું તો અમે એસબીબીઆઈ બેંકમાં મેનેજર બનાય બરાબર છે આ તો મિત્રો ખાલી યાદ રાખવાની રીત છે ચાલો જોઈએ ના ના નાઇટ્રોજન પા ફોસ્ફરસ પી એટલે ફોસ્ફરસ આસ આસ એટલે મિત્રો આર્સેનિક જો નાપાસ થી ત્રણે ત્રણ બની ગયા નાપાસ બરાબર છે ના એટલે નાઇટ્રોજન પી એટલે પા એટલે ફોસ્ફરસ અને આસ એટલે આર્સેનિક થાય તો બરાબર થાય તો એ એક્સ્ટ્રા છે શબ્દ મિત્રો થાય તો એ શબ્દ એક્સ્ટ્રા છે પછી એસબી એસબી બીઆઈ બિસ્મત બીઆઈ બરાબર છે એમસી મેનેજર બનાય સમજાણું તમને નાપાસ થઈએ તો એસબીબીઆઈ બેંકમાં મેનેજર બનાય તો જે શબ્દના મિત્રો કામ હતા એ રીતે મેં આખું તમને ડિઝાઇન કરીને આપ્યું બરાબર છે ચાલો જુઓ મિત્રો તો આ તમને ખ્યાલ પડી ગયો છે આપણા પપ્પા પૂછે કે ભાઈ તું નાપાસ થાય તો શું કરીશ તો આપણે તરત જવાબ આપી દેવાનો પંદરમો સમૂહ બરાબર છે નાપાસ થઈશું તો એસબીબીઆઈ બેંકમાં મેનેજર બનાય બરાબર છે ના સોડિયમ એટલે સોરી નાઇટ્રોજન ફોસ્ફરસ બરાબર નાપાસ આર્સેનિક એસબી બીઆઈ મેનેજર એમસી બનાય બરાબર છે ચાલો આવડી ગયું તમને હવે સમૂહ નંબર સોળ ઓ સી સે ટેમ્પો લવર બરાબર છે ઉદાહરણ તરીકે હું મિત્રો તમને એક વાર્તા કહું નાનકડી કદાચ ફોરેનમાં તમારો મિત્ર હોય ફોરેનમાં બરાબર કોઈ ભૂરો તમારો ભાઈબંધ હોય અને એ તમારા ગામડે તમારા ઘરે આવે અને એને બહુ ટેમ્પો ગમતો હોય ટેમ્પો યાદ છે ને ત્રણ વ્હીલનો ટેમ્પો બરાબર છે ત્રણ વ્હીલનો ટેમ્પો તો એ ટેમ્પો બહુ ગમતો હોય અને ટેમ્પાનો મિત્રો લવર હોય એનો ચાહક હોય ટેમ્પાનો કારણ કે ફોરેનથી ભૂરીઓ આવે તમારા ઘરે મિત્રો બરાબર અને એને ફોરેનમાં તો ટેમ્પા જોયા ન હોય અને એ શું હોય છે તો કે ટેમ્પાનો લવર બરાબર છે અને જો મિત્રો તમે એને બજારે ફરવા લઈ જાવ ભૂરિયાને તમારો મિત્ર જે ભૂરો છે એને તમે બજારે ફરવા લઈ જાઓ અને એને ટેમ્પો બહુ ગમતો હોય બરાબર છે તો એ શું કે મિત્રો ઓ સી સે જો ઓ આશ્ચર્યમાં આવી જાય ઇંગ્લિશ શબ્દ મિત્રો ઓ આપણે ઘણી વાર આશ્ચર્યચકિત નથી થઈ ઓ બરાબર ઓ સી યાદ કરો સી કોને કહેવાય મિત્રો સી સી એટલે જોવું બરાબર સે તેણે કહ્યું સે શબ્દ યાદ કરો સે ઇંગ્લિશમાં સે તેણે કહ્યું ટેમ્પો લવર બરાબર છે ટેમ્પો જોઈ અને એનો ચાહક બની ગયો મિત્રો સમજાણો તમને તો એને શું ભૂરાય તમને કીધું તમારો મિત્ર ફોરેનમાં ભણતો હતો બરાબર છે એ તમારી પાસે આવ્યો બરાબર છે અને એને ટેમ્પો બહુ ગમતો હતો એનો ચાહક હતો એનો લવર હતો તો એણે શું કીધું તમને મિત્રો આશ્ચર્યચકિત થઈને તમે એને બજારે ફરવા ગયા તો એણે તમને શું આશ્ચર્યચકિત થઈને કીધું મિત્રો ઓ બરાબર આશ્ચર્ય થઈ ગયો ઓ કારણ કે અંગ્રેજો છે એ બહુ આશ્ચર્ય થઈ જાય જો શું કહે મિત્રો ઓ માય ગોડ ઓ ઓ શબ્દ તો વાપરે ને
તો શું કહે છે એ ભૂરો? ઓ સી, સી એટલે જોવો, સે એને કહ્યું ટેમ્પો લવર, બરાબર છે, આપણે આવી રીતના યાદ રાખીશું. ઓ બરાબર છે, જો મિત્રો ઓ એટલે ઓક્સિજન, સી સલ્ફર, સે સિલેનિયમ, ટી ટેલુરિયમ, પો પોલોનિયમ અને લવરેશિયમ. લવર એટલે લવરેશિયમ છે મિત્રો, એલવી, બરાબર છે. તો આ થઈ ગયું તમને, તો શું કહેશું સેન્ટેન્સ? ઓ સી સે ટેમ્પો લવર, જો બની ગયું ને સાવ શોર્ટકટ, ઓ ઓક્સિજન. તમે મિત્રો આ મેં તમને આપી દીધું, તમને સમજાઈ ગયું એ વસ્તુ નહીં, તમે આની આરે ઘરે મિત્રો પ્રેક્ટિસ કરીશો, બરાબર છે, તો જ તમને મિત્રો મજા આવશે. ઓ સી સે ટેમ્પો, જો ટેમ્પાને છૂટો પાડી દીધો મિત્રો, ટેમ અને પો કરી નાખ્યો, બરાબર છે, તો જ આપણે જે છે આપણા વાક્યો પૂરા જે આપણા તત્વો છે એ ગોઠવાય જાય. ઓ સી સે ટેમ્પો લવર, બરાબર છે. તો આવી રીતના આ તમે યાદ રાખો તો મિત્રો તમને આવડી જાય. ચાલો સમજાણું તમને આનું, આનું શું હતું? તમારા પપ્પાએ પૂછ્યું હતું નાપાસ થાય તો શેમાં નોકરી કરીશ, તો નાપાસ થઈએ તો SBBI, SBI ની મિત્રો SBBI નવી બેંક આવી, બરાબર, તમારા માટે બેંકમાં મેનેજર બનાય. અને તમારો ભાઈબંધ ફોરેનમાં ભણતો હતો મિત્રો, બરાબર છે, અને તમે અહીંયા આવ્યો અને ટેમ્પાનો બહુ ચાહકો હતા, વાર્તા યાદ રાખજો તો તમને ઝડપથી આ શબ્દ યાદ રહી જાય, બરાબર. એણે શું જોઈને કહ્યું? ઓ સી સે ટેમ્પો લવર. ચાલો હવે એની પછી મિત્રો આપણે જોઈએ, બરાબર છે, 17મો સમૂહ, બરાબર છે. ચાલો જો આ લેક્ચર છે બહુ મિત્રો મોટો થવાનો છે, પણ આપણે સમગ્ર આખો પૂરો કરીશું, બરાબર. સમૂહ 17મો જુઓ, એમાં શું આવશે મિત્રો? સાવ શોર્ટકટ, ફ્લોરો ક્લોરો બ્રોમો આયોડાઇટેનિયમ ને ટેસ્લિયસ, બરાબર છે. હવે જુઓ મિત્રો શું કહે છે, ફ્લાવર. જો આ મિત્રો છે ને ફ્લાવર એટલે ફૂલા, ફ્લાવર એટલે આપણે બધાને ખબર છે ફૂલ, કલર એટલે નો રંગ કેવો, બ્રાઉન, ફૂલનો રંગ બ્રાઉન, બરાબર, સાવ સહેલું છે, ફૂલનો રંગ બ્રાઉન, ફ્લાવર કલર બ્રાઉન. ઓ એટે, બરાબર, આનો કોઈ મતલબ થતો નથી, આ એટે, તો આપણે યાદ રાખી લેવાનું મિત્રો, ફ્લાવર કલર બ્રાઉન આ એટે, બરાબર છે. શું ફરી વાત? ફ્લાવર કલર બ્રાઉન આ એટે, તમે 5-6 વાર લખીને પ્રેક્ટિસ કરશો મિત્રો ત્યારે તમને મજા આવશે. ફ્લાવર એફ ફ્લોરિન, કલર ક્લોરિન, બ્રાઉન બ્રોમિયમ, બરાબર, બ્રોમિન, આ આયોડિન, એ અને પીએસ. થઈ ગયું મિત્રો આ બધાનું નામ. તો આપણે આમાં યાદ રાખીશું શું સૂત્ર? ફ્લાવર કલર બ્રાઉન આ એટે, બરાબર છે. ચાલ ઓકે, હવે આપણે મિત્રો આગળ જઈએ અને થોડી હિરોઈનોની વાતો કરીએ. ચાલો મિત્રો, આ હિના અને કરીના કપૂર યાદ છે ને મિત્રો, આ હિરોઈનો હિના અને કરીના કપૂર, એ બે ભટકાણી, એટલે એ શું કહે મિત્રો? એક્સરે પડાવવા ગઈ, કારણ કે હાડકા બાડકા એના ફેલ થઈ ગયા હોય તો એક્સરે પડાવવા જાય. અને એનો એક્સરે છે ને મિત્રો રંગીન કલરનો આવ્યો. કેવા કલરનો આવ્યો? ઓરેન્જ કલરનો આવ્યો. સમજાણું? તો બે હિરોઈન હતી. આ કઈ રીતે તમે યાદ રાખશો મિત્રો? બે હિરોઈન, કોણ હિરોઈન? હિના અને કરીના, બરાબર છે. આ બે હિરોઈનના નામ હિના અને કરીના, એ બે ભટકાણી. અને ભટકાણી એટલે મિત્રો હાથ પગને વાગ્યું જ હોય, બરાબર છે. તો એ શું થયું? તો એ ક્યાં ગઈ? તો કે એ દવાખાને એક્સરે કરાવવા ગઈ. અને એક્સરે કરાવવા ગઈ તો એને એક્સરે છે ને મિત્રો એ રંગીન આવ્યો, કલરે કલરનો આવ્યો. અને કેવા કલરનો આવ્યો ખબર? ઓરેન્જ કલરનો આવ્યો. સમજાણું તમને? તો આપણે શું વાક્ય બન્યું મિત્રો? તો કે હિના ઓર કરીના, આપણે હિન્દીમાં બોલીએ છીએ, બરાબર, કારણ કે આ તો પછી હિરોઈન તો છે અહીંયાની નથી, એટલે ગુજરાતી તો મિત્રો આવડતું હોય નહીં. ચાલો હવે આપણે જોઈએ કઈ હિરોઈન છે. તો કે હિના ઓર, ઓર એટલે અથવા, હિના ઓર કરીના, બરાબર છે, કી એટલે એની, હિના ઓર કરીના કી એક્સરે, એક્સરે રિપોર્ટ કરાવ્યો છે એટલે એક્સરે, રંગીન ઓરેન્જ થી, બરાબર, આપણે થી લગાડી દેવાય તો થી લગાડી શકાય, રંગીન ઓરેન્જ થી, બરાબર છે. તો શું કહી શકાય મિત્રો? હિના ઓર કરીના કી એક્સરે રંગીન ઓરેન્જ થી. જો હી, હી ઉપરથી હિલિયમ અને ના લે નિયોન, જો એક હિરોઈનના નામમાં બે તત્વ બની ગયા આપણે, હિના હિલિયમ અને નિયોન, હિના ઓર
ઓર એટલે મિત્રો આર્ગોન કરીના બરાબર છે આપણે થઈ જાય ને ક્રોમિયમ બરાબર છે કરીના ક્રિપ્ટોન કે આર મિત્રો ક્રિપ્ટોન તો હીના ઓર કરીના બરાબર છે પછી ઝેનોન ઝેનોન એટલે એક્સ રે એક્સ ઈ બરાબર છે રંગીન આર એન ઓરેન્જ ઓજી સમજાણો તમને 118માં નંબરનું તત્વ ઓજી બરાબર તો અને કઈ રીતે યાદ રાખશો મિત્રો હીના અને કરીના ભટકાણી અને એક્સરે કરાવવા ગઈ તેનો એક્સરે છે મિત્રો રંગીન આવ્યો અને કેવા કલરનો આવ્યો ઓરેન્જ કલરનો આવ્યો તો આપણે કઈ રીતે હિન્દીમાં કહીશું મિત્રો તો કે હીના ઓર કરીના કી એક્સરે કેવી આવી રંગીન ઓરેન્જ બરાબર છે તો હી એટલે એચી ના એટલે એની ઓ એટલે એ આર કરીના એટલે કે આર એક્સ રે એક્સ ઈ રંગીન આર એન અને ઓરેન્જ ઓ જી તો આવી રીતના મિત્રો આપણે આ પાકા ના કર્યા તો આપણે આ મિત્રો આ સમૂહમાં નામ પાકા કર્યા બરાબર છે અને હવે મિત્રો આપણે જે છે એ જોઈએ બરાબર એની પછી નેક્સ્ટ તો હવે મિત્રો એની પછી નેક્સ્ટ જે છે ને મિત્રો આ 21 થી 30 નંબર 39 થી 48 નંબર એના માટેનું પણ સૂત્ર છે મિત્રો 57 થી 80 બરાબર 89 થી 112 ત્યારબાદ મિત્રો આ જે બે સમૂહ છે મિત્રો એના પણ નામ આપણી આગળ છે તો એનો અભ્યાસ મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ આપણે કરીશું તો અત્યારે મિત્રો આપણે કેટલા સમૂહના શીખ્યા જોઈએ આપણે એને જો હું તમને મિત્રો ઝડપથી રિવાઇઝ કરી દઉં બરાબર છે ચાલો શું થશે મિત્રો પહેલા લાઈનમાં હા લીના કે રૂબી શે ફ્રાન્ચ બરાબર બે મેંગી કે સર બારા બરાબર છે તો આ બે સમૂહનું મિત્રો થઈ ગયું તમે આને મિત્રો ઘડીએ વાગોળશો ને રિવિઝન કરશો એટલે તમને યાદ રહી જશે અને એક સમય મિત્રો એવો આવશે કે તમને પરમાનન્ટ આખો કોષ્ટક યાદ રહી જશે જો બાલ ગંગાધર ઇન્ડિયન થે ના કાશીજી સન લેડ ઓર ફ્લોરો નાપાસ થાયે તો આસ થાયે તો આર્સેનિક SBBI માં મેનેજર બને ઓસી સે ટેમ્પો લવર બરાબર ફ્લાવર કલર બ્રાઉન ઓ એટી પછી હીના ઓર કરીના કી એક્સરે રંગીન ઓરેન્જ આઈ તો આપણે મિત્રો ટોટલ અહીંયા 2 અને અહીંયા 6 સમૂહ બરાબર છે 2 ને 6 8 સમૂહ નું આવર્ત કોષ્ટક જે છે મિત્રો પાકું કર્યું તો નેક્સ્ટ ટાઈમ મિત્રો આપણે ફરી 6 બરાબર છે પણ એ આડી લાઈનો આપણે એનો અભ્યાસ કરીશું જો આડી લાઈનો એટલે મિત્રો આ એક લાઈન હવે પહેલા આપણે ઊભી લાઈને પાકું કર્યું બરાબર મિત્રો સમૂહની દ્રષ્ટિએ હવે મિત્રો આપણે આમ પાકું કરીશું આ 1 આ 2 આ 3 પછી આ 4 અને નીચેની બે લાઈન મિત્રો એટલે ટોટલ થશે 6 બરાબર છે